સાબરકાંઠા જિલ્લાના ચિલોડા હિંમતનગર નેશનલ હાઈવે આ ખાડારીઓ રોડ બન્યો છે અને આ રોડ ઉપર તગડો ટોલ ટેક્સ ઉઘરાવવા છતાંય હાઈવે ઓટોડીના કામમાં ભ્રષ્ટાચારના ખાડાઓ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે તો અનેક વાહન ચાલકો ખાડાઓમાં ફસાય છે। હિંમતનગર ચિલોડા નેશનલ હાઈવે ઉપર મસમોટા ખાડાઓ પડતા વાહનોનો ફસાવાનો સિલસિલો યથાવત છે। ત્યારે 14મીની રાત્રિ દરમિયાન પડેલ વરસાદી પાણી ખાડાઓમાં ભરાતા પ્રાંતિજ તથા પ્રાંતિજ પાસે આવેલ તાજપુર કોઈ સહિત જગ્યાઓ ઉપર ઠેર ઠેર નાના મોટા વાહનો ફસાયા હતા। પ્રાંતિજ સાંપડ રોડ ઉપર એક રિક્ષા અને એક છોટા હાથી ખાડામાં ફસાયા હતા તો જેસીબી મશીનથી બહાર કાઢાયા હતા। તો તાજપુર કોઈ પાસે બે કાર પડેલ ખાડાઓમાં ફસાઈ હતી જેને આજુબાજુના લોકોની મદદથી ઊંચી કરી બહાર કાઢવામાં આવી હતી। તો નવીન બનેલ બ્રિજોમાં ઠેર ઠેર મસમોટા ખાડાઓ પડ્યા છે અને વરસાદી પાણી ભરાઈ રહેતા ખાડાઓ ન દેખાતા વાહનો પટકાય છે। ત્યારે હાલ તો તગડો ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે છતાંય રોડ ઉપર ખાડાઓમાં વાહન ચાલકો પટકાતા પોતાના હાથ પગ કમર સહિત વાહનોને નુકસાન થાય છે। ત્યારે રોજિંદું અવર જવર કરતા લોકો ખાડારિયા રોડના લઈને હાલ તો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને રોડ ઉપર તથા સર્વિસ રોડ ઉપર ઠેર ઠેર પડેલ ખાડાઓ પૂરવા માંગ કરી રહ્યા છે। જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ છે।